નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? વિડિયો લેક્ચરમાં ફરી તમારું સ્વાગત છે. તો આપણે આજે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 8 નકશા આલેખન શીખવાનું છે. તો એ પહેલા હું તમને એક વાત કહી દઉં કે આપણે જે શીખવાનું છે ને આ ચેપ્ટર, એમાં આપણે એક તો ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવનની વાત કરવામાં આવી છે. તો હું તમને ઇન્ડિયા ગેટ વિશે થોડી ઘણી માહિતી આપી દઉં કે ઇન્ડિયા ગેટ છે તે આપણું રાષ્ટ્રીય સ્મારક છે, બરોબર? તે શહીદો જે પ્રથમ વિશ્વયુદ્ધમાં સૈનિકો આઝાદ થયા હતા ત્યારે તે બાંધવામાં આવ્યું હતું તેની યાદમાં. ને જે કમાન્ડ છે આપણે આ ઇન્ડિયા ગેટ છે, જો તમારી ચોપડીમાં આપેલું હશે આ રીતના, આ ઇન્ડિયા ગેટ છે એની આ કમાન્ડ આવી રીતના ગેટ છે, બરોબર? તો આ કમાન્ડ છે ને આને કમાન્ડ કહેવાય. એની નીચે અહીંયા છે ને અવિરત જ્યોત સર્ગે છે, બરોબર? એ અમર જવાનો જે શહીદ છે ને તેની યાદમાં 1971 થી સ્વર્ગ ત્યાં સર્ગે છે. હવે પછી બીજું તમને રાષ્ટ્રપતિ ભવન વિશે થોડીક માહિતી આપી દઉં. તો રાષ્ટ્રપતિ ભવન છે તેનું નિર્માણ 1912 થી શરૂ થયું હતું, અને જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે તેને વાઇસરોય હાઉસના નામથી ઓળખવામાં આવતું. પછી આઝાદ થયો ત્યારે તેનું નામ બદલીને રાષ્ટ્રપતિ ભવન કરવામાં આવ્યું, બરોબર? હવે બધા બુક હાથમાં લઈ લ્યો. આથી તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. ક્યાં ગઈ? આથી ઇન્ડિયા ગેટ જોવા, બરોબર? પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે. શું કહેવામાં આવ્યું? કે રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવ્યું છે, બરોબર? પછી રાજપથની બંને તરફ ઘણા લોકો બેઠા હતા. પરેડ ત્યારથી જ પસાર થાય છે. વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા કે જો અદિતિ પહેલા બોલી કે જો પહેલો ઇન્ડિયા ગેટ છે. જો તમારી ચોપડીમાં અદિતિ બતાવે છે કે જુઓ પહેલો ઇન્ડિયા ગેટ છે. પછી સાહેબે કહ્યું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે. જો ઇન્ડિયા ગેટ છે તેની બરાબર સામેની સાઈડ રાષ્ટ્રપતિ ભવન છે. આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે. તેથી કીધું તેના સાહેબે કે આપણી જે જમણી તરફ દેખાતી ઇમારત છે તે રાષ્ટ્રપતિ ભવન હશે. ઇન્ડિયા ગેટ છે તો આ સાઈડ અદિતિ નહીં લોકો બધા બેઠા છે, બરોબર? ત્યાં કોળી ઊભા છે તો આની સામે રાષ્ટ્રપતિ ભવન છે, તો આની જમણી તરફ છે ને રાષ્ટ્રપતિ ભવન. એટલે તેના સામે એવું કીધું કે આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત છે તે રાષ્ટ્રપતિ ભવન હશે. હવે જુઓ તમે ચોપડીના પેજ નંબર 113 ઉપર અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે. જો તમારી ચોપડીમાં ફોટોગ્રાફ એક આપેલો છે તે હેલિકોપ્ટરમાંથી ઉપરથી લીધેલો ફોટોગ્રાફ છે. તમે રાજપથ જોઈ શકો છો. તે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. અદિતિ રાજપથ પર જ્યાં બેસી હોય તે જગ્યા પર નિશાની કરો. તો જુઓ આ પહેલા હું તમને એક નકશા વિશે થોડી ઘણી માહિતી આપી દઉં છું કે નકશો, આપણે જ્યારે નકશો દોરીએ, બરાબર, અથવા તો કોઈ પણ નકશો હોય તો તેમાં પહેલાં તો પ્રમાણ માપ નક્કી કરેલું હોય. કે નકશો દોરવા માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહેવાય છે, બરાબર? તો નકશો જ્યારે દોરવો હોય ત્યારે પ્રમાણ માપ નક્કી કરવું પડે. પછી આપણે તે નકશામાં તેનું તે જેટલું અંતર હોય એ રીતે આલેખન થાય છે. તમને પ્રમાણ માપ આગળ આવશે તે રીતે તેને ત્યારે તમને હું સમજાવીશ. હવે જ્યારે કોઈ મોટા ક્ષેત્રફળ વાળા ભાગને એક કાગળ પર દર્શાવીએ તો તે દરેક ભાગને કોઈ ચોક્કસ ગુણોત્તરમાં નાનો કરવો પડે કે જેથી જગ્યાઓ વચ્ચેનું અંતર તથા સ્થિતિ જેમની તેમ રહે. તેથી નકશામાં પ્રમાણ માપની જરૂર પડે છે, બરાબર?
હવે નકશામાં હંમેશા ઉત્તર દિશા દર્શાવેલ હોય છે. કોઈ નકશો હોય તેમાં હંમેશા ઉત્તર દિશા દર્શાવેલી હોય છે, એટલે એક દિશા પરથી આપણે બીજી બધી દિશાઓની માહિતી મેળવી શકીએ. તો જુઓ, તમારે પણ ચોપડીમાં નકશો આપેલો છે, તો તે નકશામાં જુઓ, એક ફોટોગ્રાફ આપેલો છે ને એની બાજુમાં જે કઈ રોડ છે એ બધા નકશા સ્વરૂપે તમને દર્શાવેલા છે. જો નકશો પહેલો જુઓ, એમાં રાષ્ટ્રપતિ ભવન થી નેશનલ સ્ટેડિયમ. હવે જુઓ બાળકો, અહીં હેલિકોપ્ટર માંથી લીધેલ ફોટોગ્રાફ છે, તમે રાજપથ જોઈ શકો છો. તો જુઓ, આ છે એ રાજપથ છે, બરોબર. આ જે ઊભો રસ્તો છે ત્યાં રાજપથ છે. તો હવે આગળ જોઈએ તો જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે, આપણે ઇન્ડિયા ગેટ છે તે અહીંયા છે, બરોબર, ને રાષ્ટ્રપતિ ભવન છે તે અહીંયા છે. તો ઇન્ડિયા ગેટ અહીંયા છે અને રાષ્ટ્રપતિ ભવન ત્યાં છે. તો જે છે તે અહીંયા જે જોડે છે આ બેને તે છે રાજપથ. તો જુઓ, હવે તમારી ચોપડીમાં જુઓ, ફોટો તથા નકશાને સાંકળો તમને એવું કીધું છે. તો તમે પણ સાથે ફોટો જોતા જાજો. જો આ રાષ્ટ્રપતિ ભવન છે, તમને જો ફોટામાં રાષ્ટ્રપતિ ભવન અહીંયા આપેલું છે, બરાબર. ત્યાંથી આપણે આગળ વધીએ તો વિજય ચોક આવશે. આ વિજય ચોક આવ્યો, એના પછી આવશે આ રફી માર્ગ, બરાબર. આ છે રફી માર્ગ અને એની આગળ જાશો આપણે તો આ જનપથ આવશે, બરાબર. પછી એની આગળ આપણે જાશું તો આવી રીતના સરપણ જોવા એક ચોક આવી જશે. તો એમાં જ્યાં છે અહીંયા ઇન્ડિયા ગેટ દર્શાવેલો છે એ આપણે દર્શાવવાનો છે. જો ઇન્ડિયા ગેટ તમે ફોટામાં જોઈ શકશો ને નકશામાં જો નામે એવું ચોખ્ખું કરેલું છે, બરાબર. હવે આગળ જોઈએ તો ત્યાંથી અલગ અલગ માર્ગ જોવું પડે છે. તેમાં જો માનસિંહ રોડ, પછી કસ્તુરબા ગાંધી માર્ગ, ડોક્ટર ઝાકીર હુસેન માર્ગ, પછી તિલક માર્ગ અને અહીંયા છેલ્લે છે નેશનલ સ્ટેડિયમ. જે નેશનલ સ્ટેડિયમ છે તે આપણે ફોટામાં ક્યાંય નથી દર્શાવેલું, પરંતુ આપણે નકશામાં આપેલું છે, બરાબર. તો હવે જુઓ ચોપડીમાં ફોટો તથા નકશાને સાંકળો. તો શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા એકને જુઓ, તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, તેનું નકશા પર આલેખન કરો. તો જુઓ, આપણે નકશો, આ પહેલો નકશો છે એને ફોટા સાથે સાંકળવાનું છે. તો જુઓ, તમે મેં ફોટા સાથે પહેલાં સમજાયું કે અહીંયા છે તે રાષ્ટ્રપતિ ભવન છે, તો એની એક્ઝેક્ટ ફોટામાં જો ત્યાં રાષ્ટ્રપતિ ભવન છે. પછી જો ઇન્ડિયા ગેટ ક્યાં છે, આ રાજપથ જે ઊભો છે આખો રાજપથ છે, બરાબર. એની બાજુમાં જો એને આગળ જાઓ તો અહીંયા ઇન્ડિયા ગેટ તમને દેખાશે. તો જુઓ, અહીંયા ઇન્ડિયા ગેટનું ટપકું આપણે આપેલું જ છે નકશામાં. તો તમે છે ને ત્યાં આવી રીતના લખી નાખજો આમ કરીને કે ઇન્ડિયા ગેટ, એટલે તમને ખ્યાલ આવે, બરાબર. પેન્સિલથી લખી નાખજો આવી રીતના ઇન્ડિયા ગેટ લખી નાખજો. તો નકશા પર તેનું આલેખન કરવાનું છે. તો આવી રીતના આલેખન કરી દઉં. હવે બીજું જોઈએ તો નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે, આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો. તો જુઓ, તમારે શું કરવાનું છે, આપણે રસ્તાઓના નામ અહીં આપેલા છે ને સામે ફોટામાં એવું કંઈ દર્શાવેલું નથી, પણ આપણે રાષ્ટ્રપતિ ભવન જોઈએ નકશામાં અને ફોટામાં જોઈએ. પછી તેથી આગળ આપણે જઈએ તો રસ્તો પડે ત્યાં આવશે વિજય ચોક, બરાબર. પછી એનાથી તમે આગળ જાઓ તો જે રસ્તો પડશે આવી રીતના તે રફી માર્ગ થશે. પછી એનાથી આગળ જાઓ તો જનપથ પડશે, બરાબર. અને એનાથી આગળ જાઓ તો આવી રીતના ગેટ આવી જશે. અને પછી માનસિંહ રોડ અને કસ્તુરબા ગાંધી રોડ, તિલક માર્ગ અને ઝાકીર હુસેન માર્ગ, બરાબર. એ રીતના તમે ચોપડીમાં દર્શાવી દો. અને પછી આવશે નેશનલ સ્ટેડિયમ, જે તમને ફોટામાં દર્શાવેલું નથી. હવે આપણે આગળ જોઈએ.
રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ સુધી માં પસાર કરવામાં આવતા રસ્તા ના નામ આપો. તો આ તો આપણે નકશા માં આપેલા જ છે, તો ચાલો આપણે તે લખી નાખીએ. તો ત્રીજો નકશો, રાષ્ટ્રપતિ ભવન થી આપણે ઇન્ડિયા ગેટ સુધી જે રસ્તાઓ પડે છે તેના નામ લખવાના છે. તો ચાલો ત્રીજો લખાવું છું. પહેલું અને બીજું તો આપણે ચોપડીમાં દર્શાવવાનું હતું, બરોબર? હવે હું તમને ત્રીજું લખાવું છું, તો તમે ચોપડીમાં લખી નાખજો. વિજય ચોક. પછી કયો રસ્તો પડે છે? રફી માર્ગ. હવે એની આગળ જોશું તો જનપથ. એની આગળ જોશું તો ક્યાં આવશે? માનસી રોડ. જો બાળકો, આપણે ત્રીજું જોયું કે રાષ્ટ્રપતિ ભવન ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાઓ નાના, તો વિજય ચોક, રફી માર્ગ, જનપથ અને માનસી રોડ, બરોબર? હવે આપણે ચોથું જોઈએ તો નકશા એક માં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. તો નકશો એક જુઓ તમે, આ નકશો એક છે, બરોબર? જે મેં બોર્ડ ઉપર દર્શાવેલો છે તેમાં નેશનલ સ્ટેડિયમ શોધવાનું છે. તો જો મેં તમને પહેલા સમજાવતી વખતે કીધું કે એ નેશનલ સ્ટેડિયમ આવેલું છે, જે એની બાજુમાં તમારી ચોપડીમાં ફોટો દર્શાવેલો છે તેમાં નેશનલ સ્ટેડિયમ દર્શાવેલું નથી, પરંતુ આપણે નકશામાં દર્શાવેલું છે. તો અહીંયા નેશનલ સ્ટેડિયમ છે, બરોબર? અહીંથી આગળ જતા નેશનલ સ્ટેડિયમ આવશે. તો કે તમારે શોધીને અહીંયા દર્શાવવાનું છે. શું તે તમને ફોટામાં દેખાય છે? તો કે ના, તે ફોટામાં દેખાતું નથી. તમે ચોથામાં એમ કહી શકો કે ના, તે ફોટામાં દેખાતું નથી. નીચે તરફ દર્શાવેલ છે ત્યાં નકશા એક માં, પરંતુ તે ફોટામાં દર્શાવેલ નથી. નકશા એક માં નીચે તરફ નકશા એક માં નીચે તરફ દર્શાવેલ છે તે ફોટામાં દર્શાવેલ નથી. તો તમે આ રીતે નોંધી લેજો. હવે આગળ જોઈએ. હવે જુઓ પેજ નંબર 114 ઉપર મધ્યસ્થ ષટ્કોણ. જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન કરીને કરીએ તો તે કંઈક અંશે નીચે મુજબ દેખાશે. તો આપણે આગળ નકશો એક જોયો ને, તેમાં નીચે જે ષટ્કોણ આપેલું હતું તેને ઝૂમ કરીને એ તમારી ચોપડીમાં દર્શાવેલું છે, બરોબર? એ પાછળ જે નકશો છે એમાં જે ષટ્કોણ નીચે છે, ઇન્ડિયા ગેટ આપણે દર્શાવ્યો હતો, તે ષટ્કોણ અહીંયા ઝૂમ કરીને આપેલું છે, બરોબર? તો એ કંઈક આ રીતે દેખાય છે જે તમે ચોપડીમાં જોઈ શકો છો. તો જુઓ તમે આવી રીતના એમાં માર્ગ છે, એક તો વચ્ચે ઇન્ડિયા ગેટ આવેલો છે, બરોબર? પછી જુઓ એની આગળ માનસિંહ રોડ છે, તો રાજપથ છે, એ તો ઊભો આવતો હતો જ આપણે ત્યારે. પછી ત્યાંથી રસ્તા પડે છે તો આપણે માનસિંહ રોડ, પછી કસ્તુરબા ગાંધી રોડ, તિલક માર્ગ અને ડૉક્ટર ઝાકીર હુસેન માર્ગ, એ તો આપણે ત્યારે પણ દર્શાવ્યા હતા, બરોબર? પણ હવે જુઓ અહીંયા શાહજહાં રોડ, પછી પંદાળા રોડ, પછી કોપરનિકલ માર્ગ, એવા બધા પુરાના કિલ્લા રોડ, શેરશાહ રોડ, એ બધા માર્ગ પણ વધારાના આપેલા છે. અકબર રોડ, અશોક રોડ, તો તમે તે આ નકશા બે માં જોઈ શકો છો, બરોબર? હવે જુઓ પીળા રંગના ભાગનો આકાર જુઓ. તો જો વચ્ચે પીળા રંગના ભાગનો આકાર આપેલો છે તે કંઈક આવી રીતે છે, તમે જોઈ શકશો. જે પીળા રંગ વચ્ચેનો ભાગ છે તેનો આકાર કંઈક આવી રીતે છે, બરોબર? તો જુઓ આ અગાઉ તમે ક્યારે આવો આકાર જોયો છે? તો જોયો હોય તો હા લખજો. તેને કેટલી બાજુઓ છે? તો જુઓ તેને આપણે બાજુઓ ગણી લઈએ. આ એક, બરોબર?
પછી આ બે, ત્રણ, આ ચાર, પાંચ અને છ. તો કેટલી બાજુઓ થઈ? તો કે છ બાજુઓ છે. આ જગ્યાને મધ્યસ્થ ષટ્કોણ કહે છે, કારણ કે છ બાજુઓ હોય તેને આપણે ષટ્કોણ તો કહીએ જ છીએ, બરોબર? એટલે આ જગ્યાને મધ્યસ્થ ષટ્કોણ કહે છે. હવે નકશામાંથી શોધી કાઢો. તો આપણે હવે જે ઉપરનો નકશો છે તેમાંથી શોધી કાઢવાનું કહ્યું છે. તો હવે શું શોધવાનું છે તે આપણે આગળ જોઈએ. બધા ચોપડીમાં ધ્યાન આપજો. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? તમે રાજપથ પર આવી રીતના ચાલો છો, બરોબર? આ રાજપથ તો આવી રીતના ઊભો હતો. હવે ઇન્ડિયા ગેટ છે, બરોબર? આ ઇન્ડિયા ગેટ અહીં વચ્ચે આવ્યો. હવે શું કીધું છે? ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? તો આપણે આવી રીતના આવતા હોય, બરોબર? ધારો કે આપણે અહીંથી આમ આવીએ છીએ. તો આપણે આવીએ છીએ તો ચિલ્ડ્રન પાર્ક પહેલાં તો ગોતો નકશામાં. તો ચિલ્ડ્રન પાર્ક કંઈક અહીંયા આવી રીતના આપેલો છે, બરોબર? આ ઇન્ડિયા ગેટ છે એની આ સાઈડ ચિલ્ડ્રન પાર્ક આપેલો છે, બરોબર? તો તમે આમ આવતા હોય તો કઈ સાઈડ છે આપણી? તો કે જમણી બાજુ. કઈ બાજુ? કે જમણી બાજુ. તો લખજો પહેલામાં જમણી બાજુ. ચાલો હવે બીજું જોઈએ. નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તો જો આપણે જોડ આપેલી છે પેલા એમાં માનસી રોડ અને શાહજહા રોડ. તો તમે જુઓ તમારા નકશો છે એમાં ઉપર શોધો છે આમાં માનસી રોડ ને શાહજહા રોડ ક્યાં આપેલો છે? તો આ ઇન્ડિયા ગેટ છે, બરોબર? આ રાજપથ છે એમાં આ માનસી રોડ છે અને અહીંયા કયો બીજો રોડ કીધો છે આપણે? શાહજહા રોડ, બરોબર? તો આ માનસિંહ રોડ અને અહીંયા શાહજહા રોડ આપેલો છે તમને, બરોબર? આવી રીતે આપેલું છે ને અહીંયા એક તમને આવી રીતના આપેલું છે ખૂણો, બરોબર? તો આ શાહજહા રોડ ને આ માનસિંહ રોડ ને અહીંયા ખૂણો આપેલો છે, બરોબર? હવે આગળ જોઈ અશોક રોડ અને માનસિંહ રોડ ઇન્ડિયા ગેટ થી દૂર બનતો ખૂણો. કયો રોડ કીધો? અશોક રોડ અને માનસિંહ રોડ. તો માનસિંહ રોડ અને એ અશોક રોડ છે, બરોબર? તો અહીંયા પણ એક ખૂણો આવી રીતના બને છે. અને ત્રીજું આપેલું છે જનપથ અને રાજપથ. તો આપણે જોઈએ આ રાજપથ તો છે જ ઊભો રસ્તો ને અહીંથી એક જનપથ આવશે, બરોબર? અહીંથી આપણે જનપથ ને એક ખૂણો અહીંયા છે, કારણ કે આ ઊભો રસ્તો છે એ રાજપથ છે, બરોબર? ને અહીંયા રસ્તો પડે છે તે જનપથ. તો અહીંયા એક ખૂણો આપેલું છે. આવી રીતના ત્રણ ખૂણા આપેલા છે માનસિંહ રોડ વાળો, બરોબર? માનસિંહ રોડ અને શાહજહા રોડ. જોઈ લેજો, પાછું સમજાવું છું. માનસિંહ રોડ અને શાહજહા રોડ વાળો ખૂણો, માનસિંહ રોડ અને અશોક રોડ વાળો ખૂણો અને રાજપથ અને જનપથ વાળો ખૂણો, બરોબર? તો શું કીધું છે આપણે? સૌથી મોટો ખૂણો બનાવે છે કઈ જોડમાંથી? તો આપણે ખ્યાલ આવી જશે આ ત્રણ માંથી સૌથી મોટો ખૂણો કયો છે. તમે તમારી ચોપડીમાં પણ આ જોઈ શકો છો કયો મોટો ખૂણો છે. તો કે આ. તો આપણે શું લખશું? બીમાં ટીક કરશું, બરોબર? બી આવશે અશોક રોડ અને જે ઇન્ડિયા ગેટ થી દૂર બનતો ખૂણો. ઇન્ડિયા ગેટ અહીંયા છે ના, બે રોડ અહીંયા છે એટલે થોડો દૂર છે ને, એટલે તેને થી દૂર બનતો ખૂણો એમ. હવે ત્રીજું જુઓ. ઉપર આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? કાટખૂણો કઈ જોડ બનાવે છે? તો તમને ખબર જ છે કે આ નાનો ખૂણો છે, આ મોટો ખૂણો છે ને આ કાટખૂણો. લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, બરોબર? તમે શીખા હશો ચોથામાં.
તો આ કાર્ડ ખૂણો કયો બનાવે છે? તો કે રાજપથ અને જનપથ વાળો ખૂણો. તો આપણે લખશું રાજપથ અને જનપથ વાળી જોડ બરોબર. કાટખૂણો બનાવે છે. જો નાનો હોય તે લઘુ હોય બરાબર, એટલે કે નાનો ખૂણો. પછી મોટો હોય તો ગુરુકોણ, ને એન આકારનો હોય તો કાટખૂણ. આપણે આવું શીખાય છે ચોથામાં, એટલા માટે કાટખૂણો રાજપથ અને જનપથ બનાવે છે બરાબર. તો તમારી બુકમાં આ નોંધી લેજો અને જે દર્શાવવાનું કીધું છે તે પણ દર્શાવી દેજો. ચાલો તો હવે આપણે આગળ જોઈએ પાના નંબર 115 ઉપર. પરેજ માટે રાહ જોવી. તો જો ચોપડીમાં પરેજ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાંચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાંચા પાસે સમાચાર પત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો. તો જુઓ, સમાચાર પત્રમાં પરેડનો રસ્તો દર્શાવેલો હતો. તો તેમાં જોઈએ તો પહેલા વિજય ચોક, એના પછી રાજપથ, એના પછી ઇન્ડિયા ગેટ, એના પછી આવશે તિલક માર્ગ, એના પછી બીએસ જફર માર્ગ, એના પછી સુભાષ માર્ગ, અને ત્યારે આવશે લાલ કિલ્લો બરાબર. તો સમાચાર પત્રમાં પરેડ માટેનો આ રસ્તો દર્શાવેલો હતો બરાબર. તો જુઓ, તમને નકશો ત્રીજો આપેલું છે. વિદ્યાર્થીઓ પરેડનો રસ્તો જોવા માટે આ નકશો જોશે. તો જુઓ, નકશાના પ્રમાણમાં 2 સેમી બરાબર 1 કિલોમીટર આપેલું છે. પ્રમાણમાં શું આપેલું છે? 2 સેમી બરાબર 1 કિલોમીટર બરાબર, એટલે કે કિમી. હવે તમે નકશામાં 2 સેમી દેખાશે ને, એનો મતલબ એ થયો કે તે રસ્તો છે 1 કિલોમીટરનો બરાબર. એટલે આ રીતે પ્રમાણમાં નક્કી થશે. હવે જો 4 સેમી થાય તો અહીંયા 2 કિલોમીટર થશે, 6 સેમી થાય તો એ 3 કિલોમીટર થશે બરોબર. તો પ્રમાણમાપ આ નકશામાં આ રીતે નક્કી થયું છે. હવે જુઓ, આ નકશામાં જુઓ ઉત્તર દિશા પણ લખેલી છે. ઉપર મેં તમને અગાઉ કીધું કે નકશામાં ઉત્તર દિશા દર્શાવેલી હોય છે. તો જુઓ, નકશામાં એ ઉત્તર દિશા લખેલી છે. તો ઉત્તરની નીચે કઈ હોય? તો કે દક્ષિણ, પછી પૂર્વ અને પશ્ચિમ બરાબર. આ રીતે આપણે આમાં તો દિશા દર્શાવેલી છે, નહીતર એક દિશા પરથી પણ આપણે દિશાનો ખ્યાલ આવી જાય. હવે નકશો જુઓ, જે તમને રાષ્ટ્રપતિ ભવન અહીં આપેલું છે. પછી આગળ જો વિજય ચોક આપેલો છે, ત્યાંથી રોકી માર્ગ, જનપથ, પછી આગળ તિલક માર્ગ, પછી બહાદુર જફર માર્ગ, સુભાષ રોડ, જો ત્યાં લાલ કિલ્લો આવેલો છે. પછી એની આજુબાજુ પણ ઘણા બધા માર્ગ છે, શાહજહાં રોડ, પછી નેશનલ સ્ટેડિયમ. તમે આમાં નેશનલ સ્ટેડિયમ જોઈ શકો છો, આમાં દર્શાવેલું છે. પછી રિંગ રોડ, પ્રગતિ મેદાન, નદી દર્શાવેલી છે. તો તમે નકશો જોવ તો આ બધું દર્શાવેલું છે. રાજઘાટ, પછી જામા મસ્જિદ, ચાંદની ચોક રોડ. હવે પછી સંગ્રહાલય છે, આઈજી સ્ટેડિયમ છે. હવે આપણે આગળ જોઈએ. મારી મમ્મી, જો હવે આ બાળકો બધા એકબીજા અંદર અંદર વાતો કરે છે, કે મારા મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. તો જુઓ નકશામાં, તમે વિજય ચોક ક્યાં છે એ જુઓ, અને ત્યાંથી શરૂ કરીને ઇન્ડિયા ગેટ સુધી જુઓ.
તો ત્યાં રાજપથ છે તે કેટલો છે? વિજય ચોક થી ઇન્ડિયા ગેટ સુધીનો છે તે 2 કિલોમીટર છે, બરાબર એવું કહે છે. અરે જુઓ, પેલું ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે. તો ઇન્ડિયા ગેટ અહીં દર્શાવેલો છે તમને નકશામાં, અને રાષ્ટ્રપતિ ભવન દર્શાવેલું છે. તો આ તો તમને બધાને હવે ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ, તેમની વચ્ચે લાંબો રસ્તો રાજપથ છે તે તો આપણે નકશા એકમાં જ જોઈ લીધું, કે રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ ઈ બેને જે જોડતો રસ્તો છે તે રાજપથ છે. આ નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યો છે, બરાબર. કેટલો સેન્ટીમીટર? જે કાગળના નકશાનું નિરૂપણ કર્યું છે તે 4 સેન્ટીમીટર લાંબુ દર્શાવેલું છે, પણ ખરેખર શું છે કે 4 સેન્ટીમીટર એટલે કે આથી જમીન નકશા પર 4 સેન્ટીમીટર એટલે જમીન પરના 2 કિલોમીટર, બરાબર. આપણે પ્રમાણમાં માપેલું છે કે 2 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર, બરાબર. તો 4 સેન્ટીમીટર હોય માર્ગ તો કેટલો થાય? અહીંયા 4 સેન્ટીમીટર હોય તો 2 કિલોમીટર, બરાબર. હવે 6 સેમી હોય તો કેટલો થશે? તો 3 કિલોમીટર, બરાબર. તો હવે 7 સેમી હોય તો શું લખશું આપણે? 7 હોય તો 6 તો 3, તો 7 હોય તો 8 હોય તો આપણે ખબર પડી જ કે 4, પણ આપણે લખશું 3.5 કિમી, બરાબર. તો આ રીતે પ્રમાણમાપ નક્કી થતો હોય છે. તો હવે આગળ જુઓ, ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ. તમે સાચું કહી રહ્યા છો, જુઓ નકશાની નીચે પ્રમાણે પ્રમાણમાપ લખેલો છે જે તમને મેં પહેલા જ કહી દીધું. હવે રસ્તો બતાવો. તો જુઓ બાળકો, હવે ચોપડીમાં જુઓ નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. શું કીધું છે? નકશા 3માં પરેડનો રસ્તો બતાવવાનું કીધું છે ને ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. તો જો આ નકશો બધા કાઢો, જે હાલો જે પાછા પેજ નંબર 115 ઉપર જઈએ. શું કીધું છે કે ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. તો ઇન્ડિયા ગેટ તમે જોઈ શકો છો ક્યાં છે. ઇન્ડિયા ગેટ અહીંયા છે, બરાબર, અને રાજપથ આ જે ઊભો રસ્તો રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ છે એને જોડતો માર્ગ છે તે રાજપથ છે. તો જો અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે, બરાબર, ધારો છો, ને અહીંયા વિજય ચોક. તમે નકશામાં જોઈ શકશો તો આ જે લાંબો રસ્તો છે તે રાજપથ છે, બરાબર. અહીંયા ઇન્ડિયા ગેટ આવ્યો. તો આ કેટલું છે? વિજય ચોક છે, અહીંયા 2 કિલોમીટર છે, બરાબર, રાજપથ ઇન્ડિયા ગેટ સુધીનું. હવે તમે દર્શાવી શકશો રાજપથ અને ઇન્ડિયા ગેટ સુધી આપણે દર્શાવવાનું છે. તો તમે દર્શાવી લીધું બધાએ કે ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો, બરાબર. તો હવે જુઓ શું કીધું છે હવે કે પરેડ 3માં સોરી નકશા 3માં પરેડનો રસ્તો બતાવો. હવે પરેડનો રસ્તો આપણે બતાવવાનો છે. તો આપણે આગળ જોયું, સમાચાર પત્રમાં જોયું હતું કે પરેડનો રસ્તો વિજય ચોક થી શરૂ થશે, બરાબર. તો તમે નકશામાં દર્શાવતા જાઓ, અહીંયા વિજય ચોક, પછી અહીંયા રફી માર્ગ આવશે, જનપથ, પછી ઇન્ડિયા ગેટ આવ્યો, બરાબર. પછી ક્યાં જશું? તિલક માર્ગ. તો ચાલો, તિલક માર્ગ ક્યાં જાય છે? ઇન્ડિયા ગેટ થી. અહીંયા ષટ્કોણ આપેલું છે, બરાબર, અહીં ષટ્કોણ આપેલું છે. પછી ત્યાંથી તિલક માર્ગ આ રીતના જશે. તિલક માર્ગ થી આગળ ક્યાં જશે? બીએસ જફર માર્ગ. તો તેની આગળ તમે નિશાન કરતા લઈ જાઓ જફર માર્ગ સુધી, અને છેલ્લે જશે સુભાષ માર્ગ, બરાબર. તો જફર માર્ગ થી ક્યાં જશે? અહીંયા સુભાષ માર્ગ. આ તિલક માર્ગ ગયો, બરાબર. પછી અહીંયા જફર માર્ગ, અને આવી ગયો અહીંયા સુભાષ માર્ગ, બરાબર. તો અહીંયા આવી ગયો આપણે લાલ કિલ્લો.
તો આ રીતે તમારે વિજય ચોક કિલ્લા ઇન્ડિયા ગેટ, પછી અહીંથી આપણે તિલક માર્ગે જવાનું છે, પછી જફર માર્ગ અને પછી લાલ કિલ્લો. તો આપણે સોરી સુભાષ માર્ગ પછી લાલ કિલ્લો. તો આ રીતે તમારે દર્શાવવાનું છે પેન્સિલ વડે તમારી ચોપડીમાં, બરાબર. તો આ છે પરેડનો રસ્તો. હવે આપણે આગળ શું કીધું છે તે જોઈ લઈએ. નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને શોધી કાઢો નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે. બીએસ જફર માર્ગ, સુભાષ માર્ગ કે તિલક માર્ગ. તો આ ત્રણેયમાંથી લાંબો રસ્તો કયો છે તો તમારે તે શોધવાનો છે, બરાબર. તો તમે રસ્તો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયો લાંબો રસ્તો છે. હવે જો રૂબિયા જામા મસ્જિદથી પડે જોવા આવતી હોય તો તેને દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરો. તો એ કેટલું દૂર ચાલવું પડશે? રૂબિયા જામા મસ્જિદ ક્યાં છે? તો તમે નકશામાં જોઈ લો, પહેલા જામા મસ્જિદ અહીંયા છે, બરાબર. ત્યાંથી તે પરેડ જોવા આવતી હોય તો પરેડ તો સુભાષ રોડ ઉપરથી નીકળવાની છે. તમે નકશો જોશો એટલે ખ્યાલ આવશે. જામા મસ્જિદ છે, જો આ લાલ કિલ્લો છે ને, અહીંથી સુભાષ રોડ પડે છે, બરાબર. તો અહીંયા જે છે તે જામા મસ્જિદ છે. તો આ મસ્જિદ થી અહીંયા એ પરેડ જોવા આવશે રઝિયા, બરાબર. તો તેને કેટલો થાય, કેટલું દૂર થશે, કેટલું ચાલવું પડશે તે વિશે અનુમાન કરવાનું છે, બરાબર. તો આ તમારે અનુમાન કરવાનું છે કે કેટલું થશે. જો 1 સેન્ટીમીટર થાય, બરાબર, તો આપણે સેન્ટીમીટરનો માપ તો 1/2 કિલોમીટર થશે. 2 સેન્ટીમીટર થઈ તો 1 કિલોમીટર થશે, બરાબર. તો આ રીતે તમારે અનુમાન કરવાનું છે પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે. તો પરેડનો આખો માર્ગ કીધો છે કે કેટલો લાંબો છે, બરાબર. તો પરેડ આપણે જોયું કે અહીંયાથી લઈને અહીંયા સુધી શરૂ કર્યું. તો આપણે ત્યારે આ બધા છોકરાઓ પહેલા વાતો કરતા હતા કે મમ્મી કહેતા હતા કે ઇન્ડિયા ગેટથી વિજય ચોકથી શરૂ કરીને ઇન્ડિયા ગેટ છે તે 2 કિલોમીટર છે. તો અહીંથી અહીંયા સુધીનું 2 કિલોમીટરનું અંતર તો થઈ ગયું, બરાબર. તો પછી અહીંથી અહીંયા સુધી 3 કિલોમીટર તો હોય નહીં, એટલે પેલો આપણે અંદાજ લગાવીએ તો એ ખોટું પડે. હવે 16 કિમી તો બહુ લાંબુ થઈ જશે, 25 કિમી પણ લાંબુ થઈ જશે, એટલે કેટલું કિમી હશે? પરેડનો આખો માર્ગ 8 કિલોમીટર જેટલો હશે. તો તમે સીમા લખજો 8 કિલોમીટર જેટલો, બરાબર. તો જો રસ્તો બતાવો એમાં પેલું તો આપણે નકશામાં દર્શાવી દીધું છે. હવે બીજું જુઓ, સૌથી લાંબો રસ્તો તે તમારે શોધવાનું છે, બરાબર, એ હોમવર્કમાં. પછી બી જુઓ, એ પણ તમારે અંદાજ લગાવીને હોમવર્કમાં કહેવાનું છે, બરાબર. હવે પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે તો તે મેં કહી દીધું છે કે 8 કિમી આવશે એમાં, બરાબર, 8 કિલોમીટર. તો આ બે વસ્તુ તમારે હોમવર્કમાં અંદાજ લગાવીને કહેવાનું છે. હવે જુઓ, જેમ જેમ પરેડ આગળ વધે છે તેમ તેમ વિદ્યાર્થીઓને કેટલાક બાળકો હાથી પર આવતા દેખાય છે. તો આ બાળકોને સોર્ય એવોર્ડ પ્રાપ્ત થયો. ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ દેખાડ્યા. વિદ્યાર્થીઓ પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા. ગપ્પુ અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો, આથી તે બાકીના વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો.